રૂઢિપ્રયોગ કહેવામાં આવતો હોય છે,
કાલતા થવું એટલે ચાલવાનું નથી પણ મૃત્યુ પામવું. પગ જડાઈ જવા, પગ જડાઈ જવા એટલે સ્તબ્ધ થઈ જવું, આંખો ભીની થવી એટલે લાગણીશીલ થઈ જવું, દાદ ચડવી તો ગુસ્સો. જો પરીક્ષામાં માત્ર રૂઢિપ્રયોગનો અર્થ ની વાત આવે તો આ પ્રમાણે લખવાનું. જો વાક્યનો પ્રયોગ કરવાનો આવે તો વાક્યની અંદર મૂળ અર્થ લેવો પડે. જેવી રીતે ચાલતા થવું તો એનો અર્થ આપ્યો આપણે મૃત્યુ પામવું. પણ જ્યારે એનું વાક્ય બનાવવાનું હોય સેન્ટેન્સ, ત્યારે શું લખાય? કે ભૂખનો માળ્યો કારો ચાલતો થયો. ભૂખનો માળ્યો કારો ચાલતો થયો એટલે મૂળ શબ્દ આવે એ પ્રમાણે વાક્ય બને. એટલે આજે આપેલા મૂળ શબ્દો જ વાક્યમાં આવવા જોઈએ, એનો અર્થ આવે નહીં. હવે શબ્દ સમૂહ માટે એક એક શબ્દની વાત એ આપણે જોઈ લઈએ. તો મરણ પાછળ રોવું કૂટવું, જે લોકાતા લૌકિક ક્રિયા માટે જે લોકો આપતા હોય તેને શું કહેવાય? કાન. નથી કે તમે કાન મકાન ગયેલા છીએ. સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગપણું. હવે આજની પેઢી બદલાઈ એટલે આમાં ઓછું માનવા લાગી છે, પરંતુ આપણા વડવાઓ આમાં વધારે માનતા કે જન્મ સમય બાળકનો જન્મ થાય ત્યારે જે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો છે એ સ્ત્રી સવા મહિના સુધી ઘરમાં કોઈની સાથે અડે નહીં, ઘરના કોઈ પણ ચીજ વસ્તુને હાથ લગાવે નહીં, એને અલગ જ રૂમમાં રહેવાનું હોય તેને સૂતક. અને મરણ પ્રસંગે પણ આવું સૂતક પાડવામાં આવતું હતું. તો જન્મ ને મરણ વખતે આ સૂતક પાડવામાં આવતું. આજે આપણે કોરોનાના કારણે જે પાડીએ છીએ કે ભાઈ એકબીજાના ટચમાં આવવું નહીં, એ વખતે વડવાઓ શીખેલા હતા, આપણે શીખ્યા નથી. મરણ પાછળ ક્રિયા કરાવવી, મરણ પાછળની ક્રિયા થતી હોય છે કે ભાઈ 11મું 12મું પછી 13મું શોક મૂકો, આ બધી સરાવવાની ક્રિયાઓ હોય છે. અનાજ ભરવાનો ઓરડો, અનાજ ખેડૂતના દીકરા હોય તેના ઘરે ખેતરોમાં અનાજ ઢગલા બંધ પાકતો હોય એ અનાજ લાવી અને જે જગ્યાએ ભરતા હોય તેને શું કહેવામાં આવે? કોઠાર, વખાર, મોટો ભંડાર આ કહેવામાં આવતો હોય છે. પૃથ્વી અને અનાજ, આકાશ, પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય કે જે જગ્યાએ પૃથ્વીનો ભાગ અને આકાશ, કારણ કે પૃથ્વી એ ગોળ છે. આમ આપણને જોઈએ, દૂર નજર કરીએ તો પૃથ્વી અને આકાશ બે એક થતા જોવા મળે છે. જે એક થતા જોવા મળે એ જે રેખા છે તેને શું કહેવામાં આવે છે? ક્ષિતિજ કહેવામાં આવે છે. આ શબ્દ મોટા ભાગે પરીક્ષામાં પૂછાતો હોય છે. તો પૃથ્વી અને આકાશ જ્યાં એક થતા જોવા મળે છે આપણને તેને ક્ષિતિજ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ ભૂખે ભૂંડી ભીખ પાઠની અંદર જે વ્યાકરણનો સમાવેશ થયેલો છે કે સમાનાર્થી શબ્દો, શબ્દાર્થ, વિરુદ્ધી, તળપદા શબ્દો, રૂઢિ પ્રયોગ, શબ્દ સમૂહ એ આપણે જોઈ લીધા. તમે તમારી નોટબુકમાં આ બોર્ડમાં કરેલું કાપવા કાર્ય કરી લેશો, જેથી તમારે જ્યારે પરીક્ષા તમે વાંચવામાં આવે. નેક્સ્ટ સેશનની અંદર આપણે હવે આપણે આપણા મૂળ પાઠ ઉપર ભૂખે ભૂંડી જે નવલકથા છે તેના ઉપર આપણે જઈશું. જય હિન્દ.